चलो आज कुछ अच्छा सुनते हैं। કહેવાય છે કે પૃથ્વી પર મનુષ્ય કોઈ ને કોઈ કર્મ માટે, કોઈ ઉદ્દેશ માટે જન્મ લે છે, પણ ખુજલી દાદી આમાં અપવાદ હતી. ન કોઈ સર્જન, ન કોઈ યોગદાન. એ શું કામ પૃથ્વી પર હતી એ પ્રશ્ન હતો. એમનું નામ કંઈ પણ હોઈ શકે, જગતારીણી કે મંદાકિની કે મંતોરી, કંઈ પણ અમે બાળકો એમને ખુજલી દાદી કહેતા, કેમ કે એ હંમેશા હાથ પગ ખંજવાળતી રહેતી. આમ તો એક પરિવારની સૌથી મોટી વહુ હતી. મોટા આંગણામાં ત્રણ ભાગ પડતા એમનું આંગણું મારા ઘરમાંથી ચોખ્ખું દેખાતું. સવાર સવારમાં એ મોટા પરિવારમાં ચહલ પહલ શરૂ થઈ જતી. દાદી સવારમાં ચોખા ઝાટકતી ને સાફ કરતી દેખાતી. દાદી વિધવા હતી, દાદીની સંતાન હતી. દેખાવમાં કાળી ને કુરૂપ, મોટું નાક ને ચૂંચી આંખો, વધારે મોટું કપાળ. કદાચ આવા દેખાવને કારણે જ એમની સાસુ એમને મેણા ટોણા મારતી, પણ દાદી ક્યારેય કશું ન ભૂલતી. ગામની અનેક વિધવા સ્ત્રીઓ જેવી જ એક હતી આ દાદી. પણ આમ જુઓ તો દુઃખ ક્યાં હતું કોઈ? બાળક હતી હું, ખબર ન પડતી જાજી. લાગતું તો એમ જ કે દાદીને દુઃખ નથી. ભલે વિધવા, ભલે કુરૂપ, ભલે નિસંતાન, આખરે પરિવારની સૌથી મોટી વહુ હતી એ. ગરમ ભાત, સબ્જી ને તેલ વાળું કેરીનું અથાણું લઈને સૌથી પહેલી જમવા બેસી જતી. એકાદ મુઠ્ઠી ભાત થાળીમાં બચ્યો હોય ને વચલી દેરાણી કહેતી, ભાભી જરા રોકાવ ને, થોડી પાતળી છાશ આપું. અને પછી આમ તેમ જોઈને, કોઈ ન જુએ એમ પાતળી છાશના નામે વાટકો ભરીને મલાઈ વાળું દહીં સરખાવી દેતી. દાદી સંતોષથી જમી લેતી. ને જે દિવસે નાની દેરાણીનો વારો હોય એ દિવસે આવું ન થતું. દાદી સ્નાન કરીને તુલસીના ચોક પાસે આવીને સૂર્યને નમસ્કાર કરતી અને પછી પાણી ભરેલો લોટો લઈને વરંડામાં જમવા બેસી જતી. થાળી પીરસતા પીરસતા નાની દેરાણી બબડતી રહેતી, બેસી ગયા સૌથી પહેલા જમવા, જાણે એ જ કમાતા હોય. પહેલો કોળિયો એમના મોમાં જ જવો જોઈએ. હા, જોકે આમ બોલતા બોલતા એ થાળીમાં બધું પીરસતી ને એ છેલ્લે દહીં આપતી. બોલો, કોઈ પ્રકારનું દુઃખ હતું? બાળક હતા અમે, જ્યાં સુધી મોટેથી બોલચાલ કે ઝઘડો ન થાય, કંઈક તકલીફ હશે એવું ન જાણી શકતા અમે. બાળકોમાં પ્રિય હતી દાદી, ને એનું કારણ હતું એનો વાર્તાનો ખજાનો. સાંજ પડતા જ દાદીને ઘેરી લઈને બાળકો બેસી જતા. દાદી પાસે વાર્તાઓ તો રહેતી જ, વાર્તા કહેવાની એની રીત પણ બાળકોને મુક્ત કરી દેતી. મોટી થઈ ત્યાં સુધી હું એ બાળકોમાંની એક હતી. ધીમે ધીમે હું માત્ર એમની જ નહીં, ઘણી બધી સ્ત્રીઓની પીડા સમજવા લાગેલી. મોટા ઘરની સ્ત્રીઓ પુરુષો કામ પર જાય ત્યારે ઘરકામ કરતી, એમને ભાગે સંતાનોત્પત્તિની જવાબદારી રહેતી, બાકી બધી રીતે વિવશ રહેતી આ સ્ત્રીઓ. એમાંય દાદીને મા બાપ નહોતા, નહોતા ભાઈ બહેન, ને લગ્ન પછી તરત વિધવા થયેલી. એમાં એનો તો કોઈ દોષ નહોતો, ઉપરથી આ ખરજવું થયેલું, આખો વખત હાથ પગ ખંજવાળતી રહેતી. એકવાર દાદીને સખત ખાંસી થયેલી, વાર્તાએ નહોતી કહી શકતી. મકાઈના સાઠીકડાની આગમાં વચલી દેરાણી શાક બનાવી રહી હતી. એણે ભાભીને કાઢો બનાવી આપવાનું કહેલું તો નાની દેરાણીએ ચૂલા પર રોટલી શેકતા શેકતા દાદીને કરિયાણાની દુકાનેથી લવિંગ લાવવા ને પછી કાચાને શેકેલા લવિંગ દાંત નીચે દબાવી રાખવાથી આરામ રહેશે એમ કહેલું. લવિંગના બદલામાં દુકાનવાળાને મુઠ્ઠી અનાજ આપવાનું નાની દેરાણીએ જ તો કહ્યું હતું. ઘરના પાછળના આંગણામાં પોતાની જ ખેતીવાડીથી ઉત્પન્ન થયેલા 50-60 મણ અનાજનો ઢગલો હતો. દાદી માંડ અડધો શેર અનાજ આપીને લવિંગ લાવવાની હતી. એવામાં જ નાનો દિયર ઘરે આવી પહોંચેલો ને પછી અડધો શેર અનાજના લીધે એ દિવસે દાદીને નાના દિયરે લાત મારી મારીને લગભગ અધમુઆ કરી નાખેલા, જાત જાતની ગાળો આપેલી. દાદી ક્યાંય સુધી અનાજના ઢગલા પાસે પડી રહેલી. આંગણાની કોઈ સ્ત્રીની કે દાદીની બેમાંથી એકે દેરાણીની હિંમત નહોતી કે દાદીને ઉઠાવીને ઘરમાં લાવે. સાંજ પડતા બાળકો વાર્તા સાંભળવા આવ્યા, તોય દાદીની તબિયત ખરાબ છે કહીને એમને ત્યાંથી કાઢી મુકાયેલા. આમ તો બંને દેરાણીઓ દાદીને ગરમા ગરમ જમાડતી, ચૂપચાપ પગમાં ગરમ તેલની માલિશ કરી આપતી, પણ એ દિવસે ઘરના પુરુષ વર્ગની હાજરીમાં કંઈ બોલી નહોતી શકી બંને. દાદી પગ ઘસડતી ખાટલામાં જઈને પડેલી. અઠવાડિયું એક દાદીથી વાર્તા નહોતી કહેવાય, પછી ફરીથી એ ક્રમ શરૂ થઈ ગયેલો.
ધીરે ધીરે દાદીની વાર્તાઓ સાંભળવાનું મારે ઓછું થઈ ગયેલું. થોડી મોટી થતાં જ હું બેન બનેવી પાસે શહેરમાં ભણવા ચાલી ગયેલી. જ્યારે આવતી ઘરે દાદીને જોતી, દાદી ખાસ્સી એવી કમજોર બની ગયેલી. લવિંગ, એલચી કે મિશ્રી ખરીદવા દુકાને ચોખા લઈ જતી, શરીર પર લગાવવા નારિયેળનું તેલ કે કપૂરની ગોટી ખરીદી લાવતી, દિયરોની ગાળો કે વારંવાર મળતા મારથી જરાય ખરાબ ન લગાડતી. લોકો દાદીની દયા ખાતા તો એ સામું કહેતી, જેને જે ભોગવવાનું છે એ ભોગવવાનું છે, જવા દો ને એ વાત. અત્યારે વાર્તામાં આવતી દાદીની વાતોનો અર્થ સમજાય છે મને. કદાચ પહેલા દાદી કહેતી હશે પણ મને નહીં સમજાતું હોય. દાદી આવે વખતે દિવાલ તરફ જોઈને વાત કહેતી ને વાર્તા કહેતી જતી. મને ખ્યાલ આવતો કે વાર્તાના પાત્રો દ્વારા દાદી પોતાની વ્યથા ઠાલવતી. વાર્તાના પાત્રો ઘરડા થઈને મૃત્યુની રાહ જોતા જોતા ધર્મનું કામ કરે એવું બધું આવતું વાર્તામાં. મને ક્યારેક ક્યારેક વિચાર આવતો, એમના દિયરો એમને સરખી પથારી ન આપતા, સાબુને તેલની એમને શું જરૂર છે એમ વિચારતા, એમના અનાથ હોવું, વિધવા હોવું ને નિસંતાન હોવું તો ખરાબ તકતીની નિશાની હતું જ, ઉપરથી દિયરોનો આવો વ્યવહાર. પણ મને જ્યારે જ્યારે આવા પ્રશ્ન થતા ને ત્યારે મારી દાદીમાં, કાકીને મા બધા મને ચૂપ કરી દેતા. તકદીર ભલે ખરાબ હોય પણ આટલી વિશાળ સંપત્તિની, ભલે ભલે પોણા ભાગની માલિક હોય દાદી, પણ એમને પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવાનો કે મેળવવાનો હક નથી એમ મને થયા કરતું. ગામની સ્ત્રીઓને દાદીથી કોઈ ભય નહોતો, પુરુષો તો દાદી તરફ નજર સુદ્ધા નહોતા કરતા, ને દેરાણીઓને એ વાતની નિરાંત રહેતી કે એમના બાળકો દાદી પાસે વાર્તા સાંભળવામાં મગ્ન રહેતા. એક વાત એ હતી કે પુરુષ પ્રધાન એ ઘરમાં સ્ત્રીઓનો સંપ ખાસ્સો હતો. ઝઘડો થતો એ મામૂલી, સમજો ને સ્ત્રીઓનું સંગઠન હતું ત્યાં, અલબત્ત અઘોષિત. બગીચો સમૃદ્ધ હતો દાદીના ઘરનો, કેળા, પપૈયા, લીંબુ ને આંબળાના ઝાડ હતા, લીંબુ ખૂબ થતા. ચોરીની બીકે આસપાસ કાંટાની વાડ કરી દેવાયેલી, જમવાના સમયે પુરુષોની સંખ્યા જેટલા જ લીંબુ તોડીને રસોડામાં પહોંચાડી દેવાતા, ઘરના પુરુષો અને છોકરાઓની વચ્ચે લીંબુ વહેંચી દેવાતા, લીંબુની સુગંધ માત્ર સ્ત્રીઓના મોમાં પાણી લાવી દેતી. એકાદ લીંબુ માટે સ્ત્રીઓ પાગલ થઈ ઉઠતી. એક વાર વચલી દેરાણીએ હાથ પર કપડું બાંધીને કાંટાની વાડ વચ્ચેથી પોતાના જ ઘરના બાગમાંથી લીંબુ ચોરવાનો પ્રયત્ન કરેલો. કપડું એટલા માટે કે કાંટા વાગે નહીં, પણ સટ કરતી છુટ્ટી લાકડી અને મરાયેલી ને કાંડા પર વાગેલી. એના કાંડા પર ગરમ પાણીથી માલિશ કરતી કરતી દાદી બબડતી રહેલી. એક લીંબુ માટે હાથ તોડ્યો, હવે ભાતનો હાંડો કોણ ઉતારશે, રો ભૂખ્યા બધાય. ભલે વચલી દેરાણીને આઠમો મહિનો જતો હતો, એ ઘરમાં ને રસોડામાં કામ ઓછું થવાની કોઈ શક્યતા નહોતી. ને આટલું જ શિસ્તથી ચાલતું ઘર હતું તો એના ભાગલા પડેલા. જોકે દાદીને કોઈ નફા નુકસાન નહોતું. પહેલાની જેમ જ એ સાંજ પડતા વરંડામાં મોટા આસન પર બેસતી ને બાળકોને વાર્તા કહેતી. એ જ રીતે એક મહિનો વચલી દેરાણી ને એક મહિનો નાની દેરાણીને ત્યાં જમવા બેસતી. ઘરમાં ગરમ દાળ ભાત શાક ને એક વાટકો દહીં ખાતી. દેરાણીઓના વ્યવહારમાં કોઈ ફરક નહોતો દેખાયેલો. ને દાદી ગુજરી ગઈ 76 વર્ષ જીવીને એક પોષ મહિનામાં. ગામની સ્ત્રીઓએ સાડલાને છેક મો સુધી ઢાંકીને દબાયેલા અવાજમાં એકબીજાને કહ્યું, મરી તોય પોષ મહિનામાં, સદગતિ એ નહીં થાય, જોજો ને આત્મા ભટકતી રહેશે. પણ સદગતિ ઉત્તમ શ્રાદ્ધ કરવાથી થતી હોત, સાંડ પર નિશાની કરીને એને છોડી મૂકવાથી થતી હોત તો દાદીની ચોક્કસ સદગતિ થઈ હશે. કેમ કે દાદીનું શ્રાદ્ધ બંને દિયરોએ અલગ અલગ રીતે કરેલું. જેમને લવિંગ લાવવા માટે લાતો પડેલી, એ દાદીનું શ્રાદ્ધ બ્રાહ્મણો જમીને લવિંગ ખોસેલું પાનનું બીડું મોંમાં ચાવતા જઈ રહ્યા હતા. શ્રાદ્ધમાં મુખ્ય પંડિતને તો પત્ની સાથે ઘર બનાવીને ત્યાં રાખવામાં આવેલા. જતી વખતે એમની લારી પર જાણે આખાય ઘરનો સામાન દક્ષિણા રૂપે આપી દેવાયેલો. નાના દિયરે હાથ જોડીને પંડિતોને પૂછેલું, આપ બધા સંતુષ્ટ છો ને? ને પંડિતાણી માં તો ખુશ છે ને? મુખ્ય પંડિતે પંડિતાણીની એક જ ઈચ્છા કહી સંભળાવેલી, આપના બગીચાના લીંબુની પ્રશંસા હું એમની આગળ કરતો આવું છું. આ ધમાલમાં એ ચાખી શક્યો નથી, જો ઉગ્યા હોય તો એકાદ બે જોઈતા હતા.
નાના દિયરે હસીને બગીચામાંથી લીંબુ તોડાવીને મગાવેલા ને પંડિતના હાથમાં મૂકેલા. જતા પહેલા કહેતા જાઓ, મારી માં સમાન ભાભીની આત્મા સંતુષ્ટ તો થઈ હશે ને? અરે કોઈ સંદેહ છે? આપે તો જય જયકાર કર્યો છે એમનો. પંડિતોના સમૂહે વખાણ કરતા કરતા વિદાય લીધીને મને યાદ આવી ગઈ એ દિવસની દાદીની વાત. દાદીના શ્રાદ્ધ પછી પંડિતોના સમૂહે ગામ લોકોએ વાહવા કરી ને મને યાદ આવી ગઈ એ દિવસની દાદીની વાત. રોજની જેમ જ વચલી દેરાણી ઘરના બે પુરુષોની એઠી થાળી ધોવા જઈ રહી હતી કે દાદીએ બંને થાળીમાંથી લીંબુની વપરાયેલી છાલ ઉઠાવી લીધી. લોટાના પાણીથી બંને છાલને બરાબર ધોઈ ને નાની દેરાણીએ થાળી પીરસી કે દાદીએ લીંબુની છાલનો એક ટુકડો ગરમ ભાતમાં દબાવ્યો ને બીજો ટુકડો ગરમ દાળમાં નાખીને દાળ હલાવી નાખી. હું બારીમાંથી આશ્ચર્ય પામીને જોઈ રહી હતી. નાની દેરાણી પંખો લઈને દાદીની પાસે બેઠીને બોલવા લાગી, સીતારામ સીતારામ ભાભી, ક્યાંથી લઈ આવ્યા આ લીંબુના કકડા? તમારો દિયર જોશે ને તો આવી બનશે, આ જીભના ચટાકામાં હાડકા તૂટશે. વચલી દેરાણીએ વાસણ ધોઈને આવતા કહ્યું, ક્યાંયથી તોડ્યા નથી ભાભીએ, દિયરોની થાળીમાંથી એઠા લીંબુ લીધા છે ને એ છાલ. હે ભગવાન, ભાવુક એવી નાની દેરાણીની આંખો ભરાઈ આવી ને દાદી જાણે કંઈ થયું જ નથી એમ બોલવા લાગી, એ તમે બે જણીઓ કંઈ બોલતી નહીં હો, મારા દિયર તો મારા છોકરાઓ જ છે ને, વળી એમનું એઠું કંઈ એઠું કહેવાય? તમે લોકો આમ તેમ બોલીને મારો સ્વાદ ન બગાડશો. ને દાદી સંતૃપ્ત થઈને જમવા લાગેલી. એમના શ્રાદ્ધમાં નાના દિયરે લીંબુનું દાન કરીને મહાદાન કરેલું. પોષ મહિનાની ઠંડીમાં પણ ફાટેલી તૂટેલી ગોદડીમાં સૂઈ રહેતી દાદીના ગયા પછી વચલા દિયરે રેશમી રજાઈને ધાબળાનું દાન કરીને આખા ગામમાં પ્રશંસા મેળવેલી. વિધવા નિસંતાન ભાભી માટે કોણ કરે આટલું? એવી ચર્ચા ગામના તમામ ઘરમાં થયેલી. ગામ હજુ આજે પણ આવું જ છે. ગામ છે ને ગામમાં તકદીરના વાંકે જીવતી સ્ત્રીઓ પણ છે. ગામે ગામ રેડિયો ને ટ્રાન્ઝિસ્ટર આવી ગયા તો ન સમજશો કે દાદી જેવી સ્ત્રીઓનું અસ્તિત્વ નથી. એના જેવી સ્ત્રીઓ તો પહેલા પણ હતી ને આજે પણ છે. લીંબુના જરા સરખા સ્વાદ માટે પીડા વેઠતી આ સ્ત્રીઓ. આ હતી ઉષા કિરણ ખાનની વાર્તા નીંબુ કા સ્વાદ. માય એફએમ સ્ટોરી ફેસ્ટિવલમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. સ્ટે ટ્યુન. ચલો આજ કુછ અચ્છા સુનતે હૈ 94.3.